નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 15 અને 16 જુલાઈ 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જલ્દી કરશો, સાથે બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, આ વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂરથી કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને અમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 15 અને 16 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યની સરકારે 31 લાખ છોડ માટે વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું? તો તે છે દિલ્હી રાજ્ય સરકાર, દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે ખેડૂતો માટે ફસલ કર્જ આપવા બલરામ યોજના શરૂ કરી? તો તે છે ઓડિશા રાજ્ય સરકાર, ઓડિશા, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન ત્રણ, હાલમાં જ વાર્ષિક માછલી ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે રહ્યું? તો મોખરે રહ્યું છે તમિલનાડુ રાજ્ય. તમિલનાડુ, રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી પી કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ચાર, હાલમાં જ હીરો સાયકલે કયા દેશ સાથેનો 9000 કરોડનો કરાર રદ કર્યો? તો તે કરાર હતો ચીન સાથે, જે રદ કર્યો છે ચીન. પાટનગર બીજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચરણ છે રેનબેવી. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન પાંચ, હાલમાં જ કયા રાજ્યની સરકારે ઇંતજાર આપકા અભિયાન શરૂ કર્યું? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન છ, હાલમાં જ દુર્લભ સાપ રેડ કોરલ કુકરી કયા રાજ્યમાં જોવા મળ્યું? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય, ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન સાત, હાલમાં જ કયા રાજ્યની સરકારે ઈ લર્નિંગ પોર્ટલ LEAD લોન્ચ કર્યું? તો તે છે દિલ્હી રાજ્ય સરકાર, દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન આઠ, હાલમાં જ જીન કાન્સ્ટેક્સને કયા દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી? તો તેઓને પ્રધાનમંત્રી તરીકે ફ્રાન્સ દેશના, ફ્રાન્સ, પાટનગર પેરિસ, રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, ચલણ છે યુરો અને ફ્રેન્ક. પ્રશ્ન નવ,
હાલમાં જ કયા રાજ્યની સરકારે મિશન વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર, ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 10. હાલમાં જ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ કોણે લોન્ચ કર્યું? તો તે લોન્ચ કર્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 11. હાલમાં જ કયા દેશે કોલસાના ઉપયોગને બંધ કરવાની જાહેરાત કરી? તો તે છે જર્મની. જર્મની પાટનગર બર્લિન, ચાન્સલર એન્જેલો મોર્કલ અને ચલણ છે યુરો. પ્રશ્ન 12. હાલમાં જ ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર પુસ્તક કોણે લખ્યું? તો આ પુસ્તક લખ્યું છે ઉર્જિત પટેલે. ઉર્જિત પટેલ આરબીઆઈના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. પ્રશ્ન 13. હાલમાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ભારતની કઈ પ્રથમ સોશિયલ મીડિયા સુપર એપ લોન્ચ કરી? તો તે છે એલિમેન્ટ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ કઈ બેંકે જીપ ડ્રાઈવ નામની તાત્કાલિક કાર કર્જ સ્કીમ શરૂ કરી? તો તે બેંક છે HDFC બેંક, કે જેણે આ સ્કીમ શરૂ કરી છે. પ્રશ્ન 15. હાલમાં જ CBSEએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે મફત પ્રશિક્ષણ માટે કોની સાથે સમજૂતી કરી? તો સમજૂતી કરી છે ફેસબુક સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.